विश्व हिंदू परिषद बजरंग दल द्वारा रामनवमी उपलक्ष्य में भव्य शोभायात्रा आयोजन कर कोरोना महामारी कारण बे वर्ष अंतराल बाद श्री राम जन्मभूमि स्थल पर भव्याते भव्य मंदिर कार्य शुरू थी गयु त्यारे आ वर्षे फरी भरूच में रामनवमी दिवसे पहलानी जेम ज भव्य शोभायात्रा आयोजन विश्व हिंदू परिषद बजरंग दल द्वारा करवामां आव्युं हतुं। भरूचना सोनेरी महल खाते राजकीय तेमज अन्य अग्रणीओ द्वारा भक्तिभेर भगवान श्रीरामनी आरती उतारिया बाद रामजीनी शोभायात्राए जय श्री रामना जयघोष साथे प्रस्थान कर्युं हतुं। शोभायात्रा सोनेरी महलथी निकळी विविध विस्तारोमांथी पसार थई कसक हनुमानजी मंदिर पहोंचता समापन थयुं हतुं। शोभायात्रामां विहिप बजरंग दल भाजपना आगेवानो अने हिंदू अग्रणीओ सहित मोटी संख्यामां रामभक्तो जोड़ाया हता। आ प्रसंगे बजरंग दलना दुष्यंत सोलंकी मुक्तानंद स्वामी विश्व हिंदू परिषदना बिपिनभाई पटेल राज्यना नायब मुख्य दंडक दुष्यंतभाई पटेल जिल्ला भाजप प्रमुख मावतीसिंह अटोदरिया नगरपालिका प्रमुख अमितभाई चावड़ा जिल्ला बांधकाम समितिना चेरमेन धर्मेशभाई मिस्त्री नीरलभाई पटेल दिव्यसभाई पटेल सहित महानुभावों अने आगेवानो उपस्थित रहा हता।
સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આજના આ પાવન પર્વ પર સૌથી પહેલાં ફરી એકવાર નવા વર્ષના હિન્દુ ભાઈઓને નૂતન વર્ષાભિનંદન. આજે બે મહાપુરુષ, બે એવા વ્યક્તિત્વો જેનો આજે મહત્ત્વનો દિવસ છે, એક છે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનજી જેનો આજે જન્મદિવસ પણ છે, અને ભગવાન સ્વામિનારાયણ એમનો પણ આજે જન્મદિવસ છે. તો ફરી એકવાર આપણે જય શ્રી સ્વામિનારાયણ. આપણે બધા ઘણા વર્ષો પહેલા આ જ પ્રકારે અહીંયા એકત્ર થતા રહેતા હતા, અને એ વખતે ભગવાન શ્રી રામજીનું જન્મસ્થાન અયોધ્યા, ત્યાં આગળ એક ભવ્ય મંદિર નિર્માણની એક મોટી ચળવળની અંદર આપણે આંદોલનની પ્રક્રિયામાં સતત કાર્યરત રહેતા હતા. જે આપણું સ્વપ્ન હતું એ સ્વપ્ન આપણે ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક એ સાકાર થવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની પ્રક્રિયા એ ખૂબ જોશથી, ઉત્સાહથી, ભવ્યતા અને દિવ્યતા સાથે આકાર લઈ રહી છે. અને આ પ્રકારનો જે આપણો સંઘર્ષ એ જે સાકાર થતો દેખાય છે, એની અંદર અનેકો હુતાત્માઓની આ સંઘર્ષની અંદર પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે. ત્યાર પછી ક્યાંક આપણે ખૂબ નસીબ છે, ભાગ્યશાળી છે કે આપણી આંખોથી કદાચ આપણે આ મંદિરની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરી શકીશું. તો હમ હિન્દુ હૈ આ વાક્યને બોલતા પહેલાં ક્યાંક ખચકાતો, આજે સ્વાભિમાનથી પોતાની જાતને હિન્દુ કહેવા માટે આગળ આવે છે. અને એ સ્વાભિમાન અને સામર્થ્ય એનું મૂળ કારણ આપણે જોઈશું તો સંગઠનને કારણે છે. ગઈકાલ સુધી એક પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને એકલો માનતો હતો, હિન્દુ તો માનતો હતો પણ હું એકલો છું. પણ ક્યાંક આજે આપણે અનેકો મોટી સંખ્યાની અંદર પોતાની જાતને અભિવ્યક્ત થતી જોઈએ છીએ. જય સ્વામિનારાયણ. તો એ જે સ્વાભિમાન છે, એ સ્વાભિમાનને માત્ર આપણા સુધી જ પૂરતું રાખવાનું છે એમ નથી. હિન્દુ સમાજની આજે પણ એવી અનેકો સમસ્યાઓ છે. આજે આપણે સંગઠિત થયા છીએ પણ માત્ર ખાલી આપણે રાજકીય દ્રષ્ટિથી જ સંગઠિત થવાનું નથી. આજે જેનું મહત્ત્વ છે, આજે જેના માટે આપણે આદર્શ માનીએ છીએ પ્રભુ શ્રી રામ, એના એ એક મલ્ટી પર્સનાલિટી વ્યક્તિત્વ હતા. એક આદર્શ રાજા હતા, તે આદર્શ પુત્ર પણ હતા, આદર્શ પિતા, આદર્શ પતિ, આદર્શ પિતા, અનેક પ્રકારની એની અંદર વ્યક્તિત્વ છુપાયા હતા. આપણે કોઈ પણ જગ્યાએથી એમના વ્યક્તિત્વને જોઈશું તો કદાચ આપણને ક્યાંક ને ક્યાંક એમાંથી માર્ગદર્શન મળે છે. એમની આદર્શતા ધર્મ પણ નહીં પણ યુદ્ધ ક્ષેત્રમાં પણ, એટલે અધર્મની સામે લડવા માટે પણ એક આદર્શ નીતિ અપનાવતા. તો જ્યારે આપણા સમાજના હૃદય સમ્રાટ આટલું આદર્શ વ્યક્તિત્વ હોઈ શકે તો આપણા સમાજની અંદર વિકારોનું સ્થાન કેવી રીતે શક્ય હોય છે? જે સબરીને કે જે કેવટને સામે ચાડીને એમને ત્યાં પહોંચતા, એમ આજે આપણા હિન્દુ સમાજમાં એક બહુ મોટો વર્ગ એવો છે કે જ્યાં ક્યાંક આજે પણ એ ક્યાંક વંચિત છે, સબરીની જેમ કેવટની જેમ રાજવીને બેઠો છે. આજે પણ આપણા સમાજની અંદર રામયજ્ઞની અંદર સુબાહોને મારી જ જેવા વિધર્મી લોકો, જેમ કરોલીની અંદરનું કામ કર્યું છે, એમ આજે પણ એ ક્યાંક ને ક્યાંક સક્રિય છે.